ખેતી બેંકની આવતીકાલે યોજાશે ચૂંટણી. બેંકની 18 પૈકીની 7 બેઠકો માટે યોજાશે ચૂંટણી. અમદાવાદ અને રાજકોટ બેઠક પર હરીફ ઉમેદવારનું સમર્થન, તો રાજકોટ બેઠક પર હરદેવસિંહ જાડેજાની જીત નક્કી માનવામાં આવે છે. અમદાવાદ બેઠક પર કાનભા ગોહિલની જીત નક્કી માનવામાં આવે છે. અગાઉ બિન હરીફ થઈ ચૂકી છે 10 બેઠકો. મહેસાણા, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, ખેડા બેઠક પર જંગ. 10 બિન હરીફ પૈકી 9 ભાજપ સમર્થિત ઉમેદવારોની જીત થઈ ચૂકી છે. સંવાદદાતા કિંજલ મિશ્રા આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે. જી કિંજલ, શિવાની, જે તમે જણાવ્યું, આ વખતે ખેતી બેંકમાં સૌથી મહત્વની વર્ચસ્વની લડાઈ પહેલીવાર ઉડીને જોવા મળી રહી છે. અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 18માંથી જે 10 બેઠકો છે પહેલા જ બિનહરીફ થઈ ચૂકી છે. 7 જે બેઠકો છે, 7 બેઠકોની અંદર અમદાવાદ અને રાજકોટની વાત કરવામાં આવે તો હરીફ ઉમેદવારને સમર્થન આપવામાં આવ્યું છે. બનાસકાંઠાનો જંગ ખૂબ જ રસપ્રદ રહેશે, કેમ કે બનાસકાંઠામાં કાકા અને ભત્રીજા વચ્ચે, એટલે કે એક જ ઘરમાં કહી શકાય ચૂંટણીની લડાઈ જામી રહી છે. તો એ જ રીતે જોવા મળે છે. તો મહેસાણાની અંદર જો વાત કરવામાં આવે તો ધીરેન્દ્રકુમાર ચૌધરી અને રામજીભાઈ ચૌધરી વચ્ચે પણ ટક્કર જોવા મળી રહી છે. ધીરેન્દ્રકુમાર ચૌધરીની વાત કરવામાં આવે તો તે ભાજપમાં સમર્થિત સત્તાવાર ઉમેદવાર છે. તેની સાથે વાત કરવામાં આવે તો એડીસી બેંક, જ્યાં એક સમયે અમિત શાહની સીધી દેખરેખ રહેતી હતી, ત્યાંથી પણ એક જે પ્રતિનિધિ છે તે પણ છે. એટલે કહી શકાય કે ભાજપ એની પાસે જો હાલમાં વાત કરવામાં આવે તો 11માંથી 9 બેઠકો ભાજપ પાસે છે અને તે સિવાય 10 બેઠકો પહેલેથી બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. ત્યારે આવતીકાલની જે ચૂંટણી છે તે ખૂબ જ રસાકસીવાળી 7 બેઠકો માટે બિલકુલ તો રસાકસી ભરી અને વર્ચસ્વ માટેની આ ચૂંટણી રહેશે. સહકારીમાં સત્તા સંગ્રામ અને તેમાં હવે જે બાકી બચી છે તે બેઠકો પર શું થાય છે તે જોવું.